નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેમના તરફથી ખેડૂત મિત્રો માટે એક અગત્યની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે યોજનાનું નામ છે સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના. હવે ખેડૂત મિત્રો, એ જો સ્માર્ટફોનની ખરીદી કરવી હોય તો તેના પર સહાય આપવામાં આવે છે. રૂપિયા 6000 સુધી આ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર થતી હોય છે. તો મિત્રો, આ યોજના અરજીઓ ગઈકાલે એટલે કે 9 તારીખથી શરૂ થઈ ગઈ છે. તો યોજના વિશે તમામ પ્રકારની માહિતી મેળવીશું કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં અરજી ફોર્મ ભરવાના રહેશે, અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે, તે આજ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. તો ખેડૂત મિત્રો, શરૂઆત કરીએ તે પહેલાં જે ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તે ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ખેડૂત મિત્રો, આજે સ્માર્ટફોન ખરીદ પર જે સહાય યોજના છે તે યોજના ગુજરાત સરકારની જે ખેતીવાડી વિભાગ છે તેમના દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેથી કરી સ્વાભાવિક છે કે ગુજરાતના તમામ ખાતેદાર આ યોજનાનો લાભ મેળવી શકશે. મિત્રો, 8અ મુજબ જે ખેડૂત ખાતેદાર છે તે તમામ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ મેળવી શકશે. હવે ખેડૂત મિત્રો, વાત કરીએ કે યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે. તો આ યોજના અંતર્ગત ખેડૂતોએ જો સ્માર્ટફોનની ખરીદી કરેલી હોય તો જે સ્માર્ટફોનની ખરીદી કરેલી છે તે પાછળ જે ખરેખર ખર્ચ થયેલો છે એટલે કે કુલ ખર્ચના 40% લેખે સહાય આપવામાં આવે છે, અથવા તો વધુમાં વધુ 6000ની મર્યાદા સુધી સહાય આપવામાં આવે છે. આ બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલે તમને સહાય મેળવપાત્ર છે. કાં તો તમને કુલ ખર્ચના 40% લેખે સહાય આપવામાં આવશે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 6000ની સહાય મળવાપાત્ર થાય છે. હવે વાત કરી લઈએ અરજી ફોર્મ વિશેની. તો અરજી ફોર્મનો લાભ મેળવવો હોય તો અરજી કઈ રીતે કરવાની રહેશે? તો ખેડૂત મિત્રોએ અરજી ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે, જે આઈ ખેડૂત પોર્ટલ છે, iKhedut.gujarat.government.in નામની જે વેબસાઇટ છે આ વેબસાઇટ પર જઈને ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ ખેડૂત મિત્રો ગઈકાલથી શરૂ કરી દેવામાં આવેલ છે, એટલે કે 9 જાન્યુઆરી 2024થી લઈને 8 ફેબ્રુઆરી 2024 સુધીમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. અહીં મિત્રો, વહેલા તે પહેલાંના ધોરણે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે, એટલે કે જે તાલુકામાં જેટલા લક્ષ્યાંક છે એટલાના 110% અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે, એટલે કે જે તાલુકાનું જેટલું લક્ષ્યાંક છે તેના કરતાં 110% અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે, અને જે તાલુકાનું લક્ષ્યાંક પૂરું થઈ જશે એટલે કે તાલુકા માટે અરજી બંધ કરી દેવામાં આવશે. એટલે ખેડૂત મિત્રો, વહેલા તે પહેલાંના ધોરણે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે, જેથી કરી વહેલા તે પહેલાંના ધોરણે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે. હવે ખેડૂત મિત્રો, વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે. તો અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો અહીં આધાર કાર્ડની તમારે નકલની જરૂર પડશે, રેશન કાર્ડની નકલની જરૂર પડશે, બેંક પાસબુકની નકલની જરૂર પડશે, તે સિવાય જમીનના જે અન્ય ડોક્યુમેન્ટ છે જેવા કે ગામ નમૂના નંબર, ત્યાર પછી 7-12 છે, 8અની નકલ છે, તે તમારે આપવાની રહેશે. તે સિવાય મિત્રો, જે ખેડૂત મિત્રો અનામત કેટેગરીના હોય, SC છે, ST છે કેટેગરીના હોય, ત્યારે તેવા મિત્રોએ અહીં જાતિનું પ્રમાણપત્ર છે જે તે ખેડૂત મિત્રોએ રજૂ કરવાનું રહેશે.
જો ખેડૂત મિત્રો દિવ્યાંગ કે વિકલાંગ હોય તો તેમણે જે દિવ્યાંગનું પ્રમાણપત્ર હોય તે રજૂ કરવાનું રહેશે. તો અરજી ફોર્મ ભરતી વખતે આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. તો આવી રીતે જે ગુજરાતનું ખેતીવાડી વિભાગ દ્વારા આ અગત્યની યોજના બહાર પાડવામાં આવી છે. ખેડૂત મિત્રો, હજી આપણી ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. હવે ખેડૂત મિત્રો, આપણે એક નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.